વિજય રૂપાણી સામાજિક સમરસતા પુષ્ટિરૂપ મહત્વપૂર્ણ નિર્ણય મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી 2019 થી રાજ્ય ના ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓમાં માં બિન અનામત રીતે આર્થિક રીતે નબળા વર્ગોને ને 10% અનામત લાભ મળતો થશે આ હેતુ સર 14 1 2019 પછી રાજ્ય માં મળવા પાત્ર શૈક્ષણિક પ્રવેશો અને સરકારી નોકરીઓની જાહેરાત થઈ હોય પરંતુ ભરતી માટે ના કોઈ તબક્કાની પ્રક્રિયા શરૂ ન થઈ હોય તેને આ લાભ મળવા પાત્ર થશે આવી ભરતી અને પ્રવેશ હાલ સ્થગિત રાખીને તેમાં પણ આ દસ ટકા અનામતનો લાભ અપાશે અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ચૌદ એક બે હજાર ઓગણીસ પહેલા જે જે ભરતી પ્રક્રિયામાં લેખિત મૌખિક પરીક્ષા તેમજ કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ પ્રિલિમિનરી પરીક્ષા થઈ ગઈ છે તેને આ અનામતનો લાભ લાગુ થઈ શકશે નહીં ભરતી માટેની કોઈ જ પ્રક્રિયા શરૂ થઈ ન હોય અને માત્ર જાહેરાત જ આપવામાં આવી હોય તેવા કિસ્સામાં નવી જાહેરાત આપીને ભરતી પ્રક્રિયા કરવાની રહેશે આ દસ ટકા અનામત એસસી એસ ટી અને એસ ઇબીસીને મળવા માટે પાત્ર ઓગણપચાસ ટકા ઉપરાંતની રહેશે મુખ્યમંત્રી શ્રીએ કેન્દ્રની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે બિન અનામત વર્ગોને દસ ટકા અનામત આપવાના કરેલા ઐતિહાસિક અને અભૂતપૂર્વક ક્રાંતિકારી નિર્ણયને સૌપ્રથમ પ્રતિસાદ આપતા આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ